જ્યારે તમારું બાળક એવું નક્કી કરે છે કે એણે કોમર્સ સ્ટ્રીમમાં જવું છે, તો કોમર્સ સ્ટ્રીમમાં જવાથી કયા ઓપ્શન્સ એના માટે ખુલી જાય છે? આપણે છીએ ખબર છે .com પર આપણા ફેવરેટ શો સાથે કરિયર આજકલ, અને હું છું ડૉક્ટર પૂર્વી કોઠારી, પ્રોફેસર, ઓરેટર એન્ડ અ સર્ટિફાઈડ કરિયર કાઉન્સેલર એટ ધ ઓરેટર્સ હબ ઇન સુરત. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે જ્યારે તમારું બાળક એવું નક્કી કરે છે કે એણે કોમર્સ સ્ટ્રીમમાં જવું છે, તો કોમર્સ સ્ટ્રીમમાં જવાથી કયા ઓપ્શન્સ એના માટે ખુલી જાય છે? એક હર્ડ ઇન્સ્ટિંક્ટનો ધારો હોય છે, જે મેં દર વખતે તમને કહ્યું છે કે બાળકો નોર્મલી કોમર્સ લીધું છે તો તમે શું કરશો, તો BCOM. ધેટ્સ ધ મોસ્ટ કોમન ઓપ્શન, એન્ડ ધેન ઇટ ગોઝ લાઈક અ હર્ડ ઇન્સ્ટિંક્ટ, ઘેટા બકરા ગાડરિયા પ્રવાહ જેવું, જેમાં એક બાળક BCOM કરે તેથી સૌ કરે. વળી આજકાલ બાળકો BBA કરવા લાગ્યા છે, પણ એ લોકોને BCOM અને BBA વચ્ચેનો તફાવત ખબર જ નથી. જ્યારે એ લોકોને પૂછો છો કે તમે શા માટે BBA લીધું છે કે શા માટે BCOM તમે ઓપ્શન લો છો, તો એની કોઈ ક્લેરિટી હોતી નથી. આ બે સિવાય પણ ઘણા બધા ઓપ્શન્સ હોય છે. જ્યારે તમે 12th કોમર્સ સાથે પાસ થાઓ છો, તો તમે ઘણા બધા કોર્સિસ, બેચલર ડિગ્રી 3 વર્ષના કોર્સિસ કરી શકો છો, જેવી રીતે બેચલર્સ ઇન બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ, બેચલર્સ ઇન અકાઉન્ટ્સ એન્ડ ફિનાન્સ, બેચલર્સ ઇન ફિનાન્શિયલ માર્કેટ્સ, પ્લસ તમે મુંબઈ સ્ટોક એક્સચેન્જ સાથે એક સર્ટિફિકેશન કોર્સ કરી શકો છો. આ મુંબઈ સ્ટોક એક્સચેન્જની જે હું વાત કરું છું, તે એકચ્યુઅલી BSC ના બિલ્ડિંગમાં 13મે માળે ચાલતો એક 3-યર અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે, જે કરવાથી તમારું બાળક 3 વર્ષમાં એક સર્ટિફાઈડ બ્રોકર થઈને આવે છે. આટલા બધા તો ઓપ્શન્સ છે. આજે દરેક ઓપ્શનની હું એકદમ ટૂંકમાં વાત કરું, તો આપણે 12મા પછી તમારું બાળક 5-યર ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામમાં પણ જઈ શકે છે. આ 5-યર ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ હોય છે MHRD નો, એટલે માસ્ટર્સ ઇન હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. એ 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ હોઈ શકે છે, MCOM ઇન્ટિગ્રેટેડ કોર્સ જેમાં BCOM પ્લસ MCOM આવે, કે ઇન્ટિગ્રેટેડ લો પ્રોગ્રામ હોઈ શકે છે, જેમાં તમારું બાળક કરી શકે છે BCOM પ્લસ લો ટુગેધર, એટલે BCOM પ્લસ LLB અને LLM થઈને એક લોયર થઈને બહાર આવી શકે છે. આ સિવાય ઓપ્શન હોય છે BCOM પછી એક બી સ્કૂલમાં જવાનું. ફ્રેન્ડ્સ, વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ઓલ ધીસ ઇન મચ મોર ડિટેલ, કે આટલા બધા ઓપ્શન્સ છે, તો દરેક ઓપ્શનની હું ડિટેલમાં પછીથી બારીકાઈથી તમને પછી જાણકારી આપીશ. એટલે એક બી સ્કૂલમાં શા માટે બાળકે જવું જોઈએ એની પણ આપણે ચર્ચા કરશું. કોમર્સ પછી જો બાળકને ઇન્ટરેસ્ટ હોય કે કોઈ ક્રિએટિવ ફિલ્ડમાં જવું છે, તો વેલ, ધ ચાઇલ્ડ કેન ગો ફોર હોટેલ મેનેજમેન્ટ, ટુરિઝમ મેનેજમેન્ટ, હી કેન ગો ફોર માસ મીડિયા, જે પણ 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ હોઈ શકે છે, કે એ કરી શકે છે BCOM અને પછીથી કરી શકે છે માસ્ટર્સ ઇન માસ મીડિયા, એનિમેશનનો પ્રોગ્રામ કરી શકે છે, ફેશન ડિઝાઇનિંગ. ફેશન ડિઝાઇનિંગની અનેક શાખાઓ છે આગળ જતા, જેવી રીતે ડ્રેપ્સ એન્ડ કર્ટન્સ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, ફૂટવેર ડિઝાઇનિંગ, એસેસરી ડિઝાઇનિંગ, આ કોઈ પણ ડિઝાઇનિંગના કોર્સમાં એ લોકો જઈ શકે છે. તો મિત્રો, BCOM ઇઝ નોટ ધ ઓનલી ઓપ્શન. નેક્સ્ટ ટાઈમ ફરીથી હું વિડીયોમાં વાત કરીશ કે BCOM અને BBAમાં શું તફાવત છે, શા માટે તમારા બાળકે BCOM લેવું જોઈએ કે શા માટે BBA લેવું જોઈએ. આ દરેક ફિલ્ડ, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ હોય, કે તમારું બાળક પછી કોમર્સ પછી આર્ટ્સમાં જવા ઈચ્છે છે, કે આર્ટ્સના કોઈ પણ પ્રોગ્રામમાં એ જવા માંગે છે, સાયકોલોજીમાં, હ્યુમન રિસોર્સમાં એ કરવા માંગે છે BA ઇન ઇંગ્લિશ, ઇન લિટરેચર,
એ કરવા માંગે છે બીએ વિથ ઇકોનોમિક્સ, તો દરેક જગ્યાએ કેવી રીતે આગળ જઈ શકે તેની વાત આપણે કરશું આગલા વિડીયોમાં. પણ આજના માટે એ જરૂરી છે તમારા માટે જાણવા કે બીકોમ પછી ઘણા ઘણા ઓપ્શન્સ છે. પ્લીઝ ડુ નોટ લિમિટ ધી ઓપ્શન્સ ટુ 2-4 કેટેગરીઝ. લેટ અ કરિયર કાઉન્સિલર ડિસાઈડ ધ સ્ટ્રેન્થ ઓફ યોર ચાઇલ્ડ એન્ડ ગાઈડ હિમ અકોર્ડિંગલી કે બીકોમ શા માટે, બીબીએ શા માટે, અને આગળનો કરિયર પ્લાન પણ શું હોઈ શકે. જો ઓન ધેટ નોટ, ધીસ ઇઝ ડોક્ટર પૂર્વી કોઠારી, યોર સર્ટિફાઈડ કરિયર કાઉન્સિલર, હુ ઇઝ ગોઈંગ ટુ ગાઈડ યુ એન્ડ યોર ચિલ્ડ્રન ટુ મેક અ વેલ કેલ્ક્યુલેટેડ મૂવ ઇન ધ ફ્યુચર. એક રાજનીતિ, એક રણનીતિ સાથે એક કરિયર ગ્રાફ ડેવલપ કરવામાં હું તમને મદદ કરીશ. એન્ડ ઇફ યુ હેવ એની ક્વેશ્ચન્સ, પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક મી એન્ડ આઈ શેલ બી હેપી ટુ આન્સર. સો ટિલ આઈ ગેટ બેક ટુ ધ નેક્સ્ટ એપિસોડ એન્ડ કનેક્ટ વિથ યુ, જ્યારે આપણે વાત કરશું કે તમારા બાળકે બીકોમ શા માટે લેવું જોઈએ, ટિલ ધેન સ્ટે ટ્યુન્ડ. વેલ, વી આર ઓન ખબર છે .com, ઓન અવર ફેવરિટ શો કરિયર આજકાલ.